કોંગ્રેસની ત્રીજી યાદીને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, કારણ કે પહેલા 43 ઉમેદવારો, ત્યારબાદ 46 ઉમેદવારો અને હવે ત્રીજી યાદીની ચર્ચા ચાલી રહી છે. કાઉન્ટડાઉન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોના નામ ન્યૂઝ 18 પર આપ જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયો છે. વઢવાણમાં મોહન પટેલ, મનુભાઈ પટેલની ચર્ચા, મોરબીથી કિશોર ચીખલિયા, જયંતિ જેરજાની ચર્ચા, દ્વારકાથી કોંગ્રેસમાં 3 દાવેદારો છે રેસમાં, મુળુ કંડોરિયા, પાલ આંબલિયા, ભીખુ બડોદરિયાની ચર્ચા, રાપર એમએલએ સંતોકબેન અરેઠિયા અંગે હજુ અસમંજસ, કોંગ્રેસ હજુ કચ્છની રાપર બેઠકથી નથી કરી શકી જાહેરાત, કોડીનાર એમએલએ મોહન વાળા અંગે હજુ પણ અસમંજસ, કોંગ્રેસે હજુ કોડીનાર બેઠક અંગે જાહેરાત નથી કરી, ધારીથી ડોક્ટર બોરીસાગર, જૈનીબેન ટુમરની ચર્ચા, બોટાદથી મનહર પટેલ, ચંદ્રવદન પીઠાવાલાની ચર્ચા, તાલાલામાં કોંગ્રેસ કારડીયા રાજપૂત સમાજની ટિકિટની ચર્ચા, ભાજપે તાલાલાના ભગા બારડને આપી છે ટિકિટ, ગારિયાધારથી મનુ ચાવડા અથવા પાટીદારની ચર્ચા ચાલી રહી છે, ધાંગધ્રાથી નટુજી ઠાકોર, છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્પુ ઠાકોરની ચર્ચા, રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયા, ગોપાલ અનરગઢની ચર્ચા, જામનગર ગ્રામ્યમાં કાસમ ખફી અને કલ્પેશ હડિયલની ચર્ચા. તો વધુ એક મહત્વના સમાચાર, અમદાવાદની તાલાલા બેઠકને લઈને મળી રહ્યા છે. તાલાલા બેઠક પર કોંગ્રેસ તૈયાર કરી ચૂકી છે ઉમેદવાર. ભગા બારડ સામે કારડિયા રાજપૂતને ઉતારવાની રણનીતિ, કારડિયા રાજપૂત સમાજમાં કોંગ્રેસ આપશે ટિકિટ. ભગીરથ ઝાલા, વિજય સવદાસ, માનસી ડોડિયા પર ચર્ચા, દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ મુકાઈ છે 3 નામોની પેનલ. તાલાલા બેઠક પરથી ભગાભાઈ બારડે કોંગ્રેસનો હાથ છોડી ભાજપ ઉમેદવાર જાહેર કર્યા હતા. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અનેક નામોની ચર્ચા અને તેમાં હવે એક નવી પેનલની ચર્ચા કરવામાં આવી રહી છે, ભાજપના ઉમેદવારને હરાવવા માટે શું સમીકરણ, શું ગણિત? જગદીશ ઠાકોર, કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે, તેઓ સ્પષ્ટપણે વાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટીની બી ટીમ, જે બી પ્લાન છે, તે તૈયાર થઈ ગયો છે. તેને લઈને જે પણ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો જે છોડી રહ્યા છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના જે નામો છે, જે બી પ્લાન છે, તે તૈયાર કરી દીધું. તેને લઈને જ તાલાલા બેઠક ઉપરથી જે સૌથી મોટું નામ આવી રહ્યું છે, ભગા બારડે જે રાજીનામું આપ્યું, અને ભગા બારડ જે રીતે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપના પાર્ટીનો કેસરો ધારણ કરે છે, ત્યારબાદ તેઓને ટિકિટ મળે છે, અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી કસરત કરી રહી છે કે ત્યાં કોનું નામ આપવું. તેમાં 3 નામો અહીં મૂકવામાં આવ્યા છે, તેમાં ભગીરથસિંહ ઝાલા અને માનસી જે ડોડિયા છે, એ મુખ્ય આ 3 નામો છે. જે 3 નામોની હાલ ચર્ચા ચાલી રહી છે, અને આ 3 નામો છે દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ અહીં મૂકવામાં આવ્યા છે, અને આ 3માંથી એક નામ છે તેની પસંદ કરવામાં આવશે. કારણ કે સૌથી મોટી વાત એ છે કે ભગા બારડની સામે કોણ લડે, તે એક મોટો સવાલ હતો. ત્યારે આહિર સમાજની સામે કારણે રાજપૂત સમાજને આગળ કરીને કોંગ્રેસ પાર્ટી એક મોટો દાવ છે અહીં તાલાલા બેઠક અને ગીર સોમનાથ પંથક અને જૂનાગઢ પંથક છે તેમાં કરવા જઈ રહી છે. તેને લઈને જ ગીર સોમનાથ પંથકમાંથી એક મોટું નામ જે આવી રહ્યું છે, એ કારડિયા રાજપૂત સમાજના જે અગ્રણીઓ છે, તેવા 3 નામો હાલ પ્રદેશ હાઈકમાન્ડ, દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ આ નામો છે તે મોકલે છે, અને ટૂંક સમયમાં આ 3માંથી એક નામની પસંદગી છે તે કોંગ્રેસ પાર્ટી અહીં કરશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 3 નામોની ચર્ચા, અને તેમાં પણ ભાજપને ચેલેન્જ માટે ઉમેદવારોને હરાવી શકાય તેવા કોંગ્રેસ પોતાના ઉમેદવાર તૈયાર કરતી હોવાની વાત જગદીશ ઠાકોર તરફથી પણ કરવામાં આવી છે.